ધારો કે y બરાબર નેચરલ લોગ ઓફ x નો x ઘાત છે. આપણે x ની સાપેક્ષે y નું વિકલિત શોધવા માંગીએ છીએ. તમે વિડીયો અટકાવો અને જાતે જ તે કરવાનો પ્રયત્ન કરો. કોઈ પણ અચળની x ઘાત નું વિકલિત કઈ રીતે લઈ શકાય તે આપણે જાણીએ છીએ, પરંતુ કોઈક વિધેયની x ઘાત, જેમ કે આ ઉદાહરણમાં તે વિધેય નેચરલ લોગ ઓફ x છે, આ વિધેયની x ઘાત નું વિકલિત કઈ રીતે લઈ શકાય? આપણે અહીં લઘુગુણકના ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ અને પછી ગુડ વિકલન લઈ શકીએ. નેચરલ લોગ ઓફ x અને તે આખાની x ઘાત. હવે હું અહીં આ ઘાતાંકમાંથી x ને દૂર કરવા માંગુ છું અને કોઈક રીતે ગુણાકારના નિયમનો ઉપયોગ કરવા માંગુ છું. હવે તે કરવા આપણે બંને બાજુ નેચરલ લોગ લઈએ. તમે કહેશો કે આ કઈ રીતે ઉપયોગી છે? આ લઘુગણકનો એક ગુણધર્મ છે. જો તમારી પાસે નેચરલ લોગ ઓફ a ની b ઘાત હોય તો તેના બરાબર b ગુણ્યા નેચરલ લોગ ઓફ એ થાય. આ લઘુગણકનો ગુણધર્મ છે. જો આપણે બંને બાજુ નેચરલ લોગ લઈએ તો અહીં તેનો ઘાતાંક આગળ આવી જશે. અહીંથી આ એક્સ આગળ આવી જશે. આપણે તેને ફરીથી લખીએ. નેચરલ લોગ ઓફ વાય, નેચરલ લોગ ઓફ વાય બરાબર એક્સ ગુણ્યા નેચરલ લોગ ઓફ એક્સ, નેચરલ લોગ ઓફ નેચરલ લોગ ઓફ એક્સ. આ પ્રમાણે આમ બંને બાજુ નેચરલ લોગ લઈને અને લઘુગણકના આ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે આ મેળવ્યું. હવે તમે કહેશો કે આ આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે? આપણે અહીં બંને બાજુ ગુણ વિકલન લઈ શકીએ. તેના માટે આપણે આ જમણી બાજુને થોડી પાછળથી લખીએ કે જેથી અહીં ડેરિવેટિવ ઓપરેટર લખી શકાય. હવે આપણે બંને બાજુ એક્સ ની સાપેક્ષે વિકલિત લઈએ. બંને બાજુ એક્સ ની સાપેક્ષે વિકલિત લઈએ આ પ્રમાણે. જમણી બાજુ પણ એક્સ ની સાપેક્ષે વિકલિત લઈએ આ પ્રમાણે. હવે અહીં ડાબી બાજુ સાંકળના નિયમનો ઉપયોગ કરી શકાય. જ્યારે પણ તમે ગુણ વિકલન લો તો તે સાંકળના નિયમની ઉપયોગીતા છે. અંદરના વિધેયની સાપેક્ષે બહારના વિધેયનું વિકલિત, વાય ની સાપેક્ષે નેચરલ લોગ ઓફ વાય નું વિકલિત એકના છેદમાં વાય થશે, ગુણ્યા અંદરના વિધેયનું એક્સ ની સાપેક્ષે વિકલિત, ગુણ્યા dy બાય dx. અને ત્યારબાદ અહીં જમણી બાજુ ગુણાકારના નિયમનો ઉપયોગ કરીએ. પ્રથમ વિધેયનું વિકલિત એટલે કે એક્સ નું વિકલિત એક થશે, ગુણ્યા બીજું વિધેય નેચરલ લોગ ઓફ એક્સ વત્તા પ્રથમ વિધેય જે એક્સ છે, ગુણ્યા બીજા વિધેયનું વિકલિત. હવે નેચરલ લોગ ઓફ એક્સ નું એક્સ ની સાપેક્ષે વિકલિત શું થાય? આપણે તેને સૌ પ્રથમ અલગથી ઉકેલીએ. નેચરલ લોગ ઓફ એક્સ નું એક્સ ની સાપેક્ષે વિકલિત શું થશે? તેને કઈ રીતે ઉકેલી શકાય? આપણે અહીં ફરીથી સાંકળના નિયમનો ઉપયોગ કરી શકીએ. અંદરના વિધેયની સાપેક્ષે બહારના વિધેયનું વિકલિત એકના છેદમાં નેચરલ લોગ ઓફ એક્સ, ગુણ્યા એક્સની સાપેક્ષે અંદરના વિધેયનું વિકલિત એકના છેદમાં એક્સ, તેથી તેના બરાબર એકના છેદમાં એક્સ ગુણ્યા નેચરલ લોગ ઓફ એક્સ થાય. માટે અહીં આ બીજા વિધેયનું વિકલિત એકના છેદમાં એક્સ ગુણ્યા નેચરલ લોગ ઓફ એક્સ થાય. અહીંથી આ બંને એક્સ કેન્સલ થઈ જશે અને આપણને એકના છેદમાં વાય ગુણ્યા ડીવાય બાય ડીએક્સ બરાબર નેચરલ લોગ ઓફ એક્સ આ પ્રમાણે વત્તા એકના છેદમાં નેચરલ લોગ ઓફ એક્સ મળે. હવે ડીવાય બાય ડીએક્સ માટે ઉકેલવા આપણે બંને બાજુ વાય વડે ગુણીએ. આપણે અહીં ડાબી બાજુ વાય વડે ગુણીએ અને તેવી જ રીતે જમણી બાજુને પણ વાય વડે ગુણીએ. અહીંથી વાય કેન્સલ થઈ જશે અને ડાબી બાજુ ફક્ત ડીવાય બાય ડીએક્સ બાકી રહેશે તેના બરાબર. હવે અહીં વાય બરાબર નેચરલ લોગ ઓફ એક્સની એક્સ ઘાત છે. આપણો મૂળ વાય બરાબર નેચરલ લોગ ઓફ એક્સની એક્સ ઘાત છે, એટલે કે આપણે તેના જ વડે ગુણી રહ્યા છીએ. નેચરલ લોગ ઓફ એક્સની એક્સ ઘાત. તો આપણે જમણી બાજુને ફરીથી લખીએ. કૌંસમાં
નેચરલ લોગ ઓફ એક્સ વત્તા એકના છેદમાં નેચરલ લોગ ઓફ એક્સ ની એક્સ ઘાત. આપણે અહીં વાય નું વિભાજન નથી કરતા. હવે જો કોઈ તમને એ પ્રશ્ન પૂછે કે જ્યારે એક્સ બરાબર ઈ હોય ત્યારે વાય નું એક્સ ની સાપેક્ષે વિકલિત શું થાય, તો આપણે તેના માટે ઉકેલી શકીએ. આપણો મૂળ પ્રશ્ન ફક્ત આ હતો કે એક્સ ની સાપેક્ષે વાય નું વિકલિત શું થાય, પરંતુ જ્યારે હવે એક્સ બરાબર ઈ હોય ત્યારે એક્સ ની સાપેક્ષે વાય નું વિકલિત શું થશે. આપણે તેને અહીં ઉકેલીએ, અને મેં ઈ એટલા માટે લીધો છે કારણ કે તેને ઉકેલવું ખૂબ સરળ છે. જ્યાં પણ એક્સ દેખાય તેની જગ્યાએ ઈ લખીએ. આ ઈ થશે, આ પણ ઈ થશે, એક્સ બરાબર ઈ અને આના બરાબર પણ ઈ લખાય. નેચરલ લોગ ઓફ ઈ બરાબર એક થશે, અને પછી નેચરલ લોગ ઓફ એક એટલે કે આ આખા પદ બરાબર ઝીરો થશે. એકના છેદમાં નેચરલ લોગ ઓફ ઈ એક થાય, એટલે કે આ પદ એક થશે, અને આ આખું પદ ઝીરો વત્તા એક થાય, ગુણ્યા નેચરલ લોગ ઓફ ઈ એક થશે. અને એકની ઈ ઘાત, તમે એકની કોઈ પણ ઘાત લો તમને જવાબ એક જ મળે, તેથી તેના બરાબર એક થાય, અને એક ગુણ્યા એક બરાબર એક થશે. આમ તમે આ પ્રમાણે તેનું વિકલિત શોધી શકો.